અમે
હાર્દિક આમંત્રણ આપ્યું છે અને એ અમારા આમંત્રણને માનીને અહીં પધાર્યા છે. એમને અમારું જય કૃષ્ણ રામા મંડળ સુરત એમનું ભાવભર્યું સ્વાગત કરે છે. શબ્દરૂપી સ્વાગત છે, મારા વાલા સ્વીકારી લેજો. અને એવા જ અમારે પ્રવીણભાઈ વિઠ્ઠલવાડી વાળા જેમનું રામા મંડળમાં ખૂબ ઘણું મોટું નામ છે, કારણ કે 15 થી 20 વર્ષ અમે પ્રવીણભાઈને બે હારે પ્રોગ્રામ કર્યા એમ રામા મંડળના. પણ ભગવાનની એટલી દયા છે કે હજી સુધી ક્યાંય કડવો કાંટો વાગ્યો નથી કે કડવો અનુભવ ક્યાંય થયો નથી. તો બે આજોડીને વિનંતી કરીશ પ્રવીણભાઈને કે બે મિનિટ આવો આપણે વર્ગન ઉપર. આવો પ્રવીણભાઈ. હા, એ આવતા નહોતા પણ અમારે રસ્તામાં એનું ગામ પડે એટલે અમારે ફોન આવ્યો એટલે પછી એને અમે યસ કરી દીધું અને અત્યારે તમારી સામે. અને ભાઈ વિપુલ ને આપણે તાળીઓના ગડગડાટ થી વધાવી લો અમારા વાલા, જે નાની ઉંમર માં એનું મોટું નામ અને આવું રામા મંડળ નું આયોજન કરવું. મારા બાપા અહીંયા આમાં કેવું આપણે નથી કે બાર બાપ ની પ્રજા ભેગી થાય આમાં કોના મોઢે રહેવું, એવું છે. આ રામા મંડળ માં કોઈ એક માના દીકરા નથી હોતા, બધા અલગ અલગ. મારું ગામ છે અલંગ ની બાજુમાં સોસિયા અને હું ત્યાંથી આવું છું. ભાઈ નું ગામ દુધાળા છે, કોઈ સુરત થી આવ્યા છે, બધા અલગ અલગ થી આવ્યા છે. અને સારું એવું આયોજન કરીએ, તમને બધાને મનોરંજન કરાવીએ એટલે તમારી કોઈ ની જે કઈ ફરમાશ છે જ્યાં સુધી અમને આવડતી છે ત્યાં સુધી અમે કરી દઈશું. જે કોઈ ની જે કઈ ફરમાશ છે પણ ફરમાશ લુખે લુખી ન આપતા, કારણ કે અમે પાવર થી નથી હાલતા મારા બાપા. બેનબાને આપણે મંડપમાં બોલાવવા છે પણ કેવી રીતે